કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજે ચેપ્ટર 12 માં છેલ્લે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે વાત કરી હતી, બરાબર. હવે આપણે આજે તો પેલા આમાં વચ્ચે બે ઉદાહરણ છે, ઉદાહરણ પહેલા આપણે થોડીક વિદ્યુત પાવર જે આપણો છેલ્લો ટોપિક છે બરાબર એના વિશે આપણે વાત કરી લઈએ. વિદ્યુત પાવર બરાબર ધોરણ 9 માં તમારે કાર્ય ઉર્જા પાવર જે ચેપ્ટર છે કાર્ય ઉર્જા એમાં આવી ગયો છે પાવર. તો વિદ્યુત પાવર ની જો અહીંયા વાત કરીએ તો પેલા પાવર એટલે શું? તો કે પાવર એટલે કાર્ય કરવાનો દર, બરાબર. કાર્ય કરવાનો દર પાવર પી બરાબર ડબલ્યુ ના છેદમાં ટી બરાબર. એકમ લખીએ તો જૂલ, ડબલ્યુ એટલે કે કાર્ય, કાર્ય નો એકમ જૂલ હતો, ટી સમય, સમય નો એકમ સેકન્ડ. તો આ પાવર નો છે આ જૂલ પર સેકન્ડ ઉપરથી, બરાબર. કે પાવર નો એકમ જૂલ પર સેકન્ડ, અથવા તો આપણે એને બીજું પણ કહીએ છીએ, શું કહીએ છીએ? વોટ. શું કહીએ છીએ? વોટ. એને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે કે વોટ બરાબર જૂલ પર સેકન્ડ, બરાબર. આવું હતું, રેડી. તો હવે અહીંયા આગળ વાત કરીએ કે અહીંયા વિદ્યુત પાવર ની આપણે વાત કરીએ કે વિદ્યુત પરિપથમાં તો કેટલો પાવર આપણે ઉપયોગ કરીએ છીએ. આગળ એક સૂત્ર જોઈશું આપણે કે પી બરાબર ડબલ્યુ ના છેદમાં ટી બરાબર. આની ઉપરથી આપણે એક સૂત્ર જોયું હતું, પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ. આવું સૂત્ર જોયું હતું કે પાવર નું સૂત્ર પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ બરાબર. તો અહીંયા જોઈએ તો કે પાવર નો એકમ વોટ, વિદ્યુત સ્થિતિમાન વી એટલે વિદ્યુત સ્થિતિમાન નો એકમ વોલ્ટ, આઈ એટલે એમ્પિયર બરાબર, વિદ્યુત પ્રવાહ નો એકમ એમ્પિયર. તો આપણે એમ કેવું કે ભાઈ પરિપથ છે, પરિપથમાં એક વોટ પાવર બરાબર, કે પરિપથ છે અથવા તો કોઈ ઉપકરણ છે, આ ઉપકરણ એક વોટ પાવર, એક વોટ પાવર નો ઉપયોગ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એટલે કે એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ પરિપથમાં એક એમ્પિયર નો પ્રવાહ વપરાતો, બરાબર. એક વોટ એટલે તો કે એક વિદ્યુત સ્થિતિમાન, એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ એક એમ્પિયર નો શું વપરાતો હોય? પાવર વપરાતો હોય. તો એને કહેવાય એક વોટ. એક વોટ બરાબર એક વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ કેટલો? એક એમ્પિયર જેટલો, એક એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થતો હોય બરાબર, કે કોઈ પરિપથમાં. તો એનો પાવર કેટલો થયો? એક વોટ પાવર છે એમ કહેવાય બરાબર. તો હજી અહીંયા જો આપણે પી બરાબર વી આઈ આવું સૂત્ર મળ્યું, હજી આપણે જો અહીંયા થોડુંક સાદરૂપ આપીએ બરાબર કે પી બરાબર વી આઈ, તો ઓમ ના નિયમ નો ધારો કે આપણે અહીંયા ઉપયોગ કરીએ તો ઓમ ના નિયમ નો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે ખબર છે વી ઇઝ ઇક્વલ ટુ શું હોય? ધારો કે ઓમ ના નિયમ પરથી વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર થાય. તો આ આઈ આર V ની કિંમત આપણે અહીં મૂકી દઈએ તો P ઇઝ ઇક્વલ ટુ V ની કિંમત આપણે મૂકીએ I R I N તો શું થશે? I સ્ક્વેર R. P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R, અથવા તો I ની કિંમત મૂકો તો એમ પણ કરી શકો કે V સ્ક્વેર R ના કોઈ પણ રીતે તમે કરી શકો બરાબર. એક વોલ્ટ એટલે, એક વોલ્ટ એટલે તો કે એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ના તફાવત હેઠળ એક પરિપથમાં એક એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય, તેનો મતલબ એનો પાવર કેટલો થયો? એક વોટ જેટલો શું થશે? એનો પાવર થશે. હવે આપણે સામાન્ય રીતે આ જે યુનિટ છે આ એક વોટ ખૂબ જ નાનો છે એટલે આપણે દર્શાવીએ છીએ બરાબર, આપણે શેમાં દર્શાવીએ છીએ? કિલો વોટ માં દર્શાવીએ છીએ. કિલો વોટ, એક કિલો વોટ એટલે તો કે 1000 વોટ, એક કિલો વોટ એટલે 1000 વોટ બરાબર. આ વોટ એકમ કેવો છે? નાનો છે, પણ આપણે શેમાં દર્શાવીએ છીએ? વ્યવહારિક ઉપયોગમાં કિલો વોટમાં દર્શાવીએ છીએ બરાબર. હવે તો કે આ જે ઉર્જા વિદ્યુત પ્રવાહ વિદ્યુત પરિપથ જે છે એમાં તો કે જે ઉર્જા જે છે આ વિદ્યુત ઉર્જા બરાબર, શેની વાત કરીએ છીએ આપણે? વિદ્યુત ઉર્જાની. તો કે આ વિદ્યુત ઉર્જા કેટલી? તો છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ આપણે જયારે આ સૂત્ર લીધું હતું કે પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ બરાબર ડબલ્યુ ના છેદમાં થ્રી, આ પી બરાબર ડબલ્યુ છેદમાં ટી હોય, ડબલ્યુ બરાબર આપણે શું લખ્યું હતું બરાબર? વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, એને ઉપરથી કઈક લખ્યું હતું આપણે યાદ કરો. તો એમાં કઈક આવું લખેલું હતું કે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ, આવું કઈક લખ્યું હતું બરાબર. તો ડબલ્યુ બદલે સોરી વી બરાબર
डबल्यू ना छेद हा क्यू આવું હતું તો W બરાબર આપણે શું લખ્યું હતું V ઇન્ટુ Q આ V ઇન્ટુ Q આપણે અહીંયા મૂકીએ બરાબર તો આપણે આવું મળતું હતું P ઇઝ ઇક્વલ ટુ VQ ના છેદમાં T આ Q બાય T બરાબર આપણે શું લખ્યું હતું I બરાબર તો આવી રીતે આપણે મળતું હતું બરાબર તો આ જો આ VQ VQ શું છે આપણા માટે તો કે ઊર્જા બરાબર VQ આપણા માટે શું છે ઊર્જા વિદ્યુત ઊર્જા તો આ જે વિદ્યુત ઊર્જા જે છે બરાબર આપણે જયારે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ભણ્યા ત્યારે કીધું કે બેટરી માંથી રાસાયણિક ઉર્જા લેશે કેટલી લેશે તો કે VQ જ લેશે બરાબર આવું કઈ આપણે વાત થઈ તો હવે આ T જે છે VQ આપણે લખ્યું VQ અહીંયા મૂક્યું આ T અહીંયા જવા દઈએ તો આપણા માટે વિદ્યુત ઉર્જા VQ બરાબર શું થતું હતું P ઇન્ટુ T બરાબર કે પાવર અને સમયનો ગુણાકાર વિદ્યુત ઉર્જા આપણા માટે શું થતી હતી પાવર અને સમયનો ગુણાકાર તો કે પાવર વોટમાં સમય ધારો કે કલાકમાં લઈએ તો વોટ ઇન્ટુ અવર તો આપણે આવું મળે વોટ અવર બરાબર સેકન્ડમાં લઈએ તો સેકન્ડમાં પણ આપણે સામાન્ય રીતે ઉર્જા આ જે એક કિલો વોટ મોટો એકમ લઈએ છીએ એટલે આપણે એક આપણે અવરમાં વાત કરીશું અવર એટલે કે કલાકમાં બરાબર એક કિલો અવર કયો કે જે પણ વોટ અવર બરાબર એકમ શું થશે વોટ અવર તો જ્યારે આપણે વોટ અવર ની વાત કરીએ એનો મતલબ એ થયો કે એક કલાક એક વોટ અવર આપણે વાત કરીએ બરાબર કે ધારો કે આપણે ખાલી વોટ અવર વિશે વાત કરીએ તો એનો મતલબ એ થયો કે એક વોટ પાવર એક કલાક સુધી ઉપયોગમાં આવે કેટલી કલાક એક કલાક બરાબર કે એક પરિપથમાં કોઈ પરિપથ છે પરિપથમાં એક વોટ પાવર બરાબર એક કલાક સુધી કેટલી એક કલાક માટે બરાબર અહીંયા શેના માટે વાત છે એક કલાક તો એને આપણે શું કહીએ છીએ એક વોટ અવર કે કોઈ વિદ્યુત પરિપથ છે આ વિદ્યુત પરિપથમાં બરાબર કે વિદ્યુત ઉર્જા એટલે આપણે કે વિદ્યુત પાવર અને સમયનો ગુણાકાર બરાબર એમાં આપણે કીધું એક એટલે શું થશે વોટ અવર એટલે તો કે એક વોટ પાવર એક કલાક સુધી વાપરવામાં બરાબર એક વોટ પાવર કેટલી તો કે એક કલાક સુધી વાપરવામાં આવે એટલે એને શું કહેવાય એક વોટ અવર પણ વ્યવહારિક રીતે આપણે એને શેમાં લઈએ છીએ કિલો વોટમાં એટલે કે એક કિલો વોટ અવર બરાબર આ એક કિલો વોટ અવર એટલે તો કે 1000 વોટ અવર બરાબર આમ આનો મતલબ એ છે એક કિલો વોટ અવર એક કિલો વોટ પાવર એક કલાક સુધી વપરાય બરાબર જેને સામાન્ય રીતે આ એક કિલો વોટ અવર ને સામાન્ય રીતે આપણે શું નામ આપીએ છીએ યુનિટ બરાબર આપણે કહીએ છીએ કે એક યુનિટ ઉપયોગમાં લીધા એ બે યુનિટ નો વપરાશ થયો પાવર બરાબર મીટર જે છે એમાં બતાવે છે કે આપણે એક યુનિટ ઉપયોગ કર્યો હોય બે યુનિટ ઉપયોગ કર્યા એક યુનિટ ઉપયોગ કર્યો મતલબ કે એક કલાક સુધી આપણે એક કિલો વોટ અવર પાવર નો શું એક કિલો વોટ પાવર નો શું કર્યો ઉપયોગ કર્યો બરાબર આપણે જે સામાન્ય યુનિટ કહીએ છીએ ધારો કે આપણે ઉર્જાના સ્વરૂપમાં લખવું હોય તો કે એક કિલો વોટ અવર એટલે તો કે 1000 વોટ અવર બરાબર આ 1000 વોટ અવર એટલે એક કલાકમાં કેટલી સેકન્ડ હોય તો કે 3600 સેકન્ડ હોય બરાબર એક કલાકમાં કેટલી સેકન્ડ હોય 3600 સેકન્ડ બરાબર તો હવે આપણે ગુણાકાર કરીએ તો આમ લખી શકીએ 3600 ગુણ્યા 10³ ઘાત લખાય આ 1, 2, 3 હજી જો અહીંયા કરીએ તો કે 36 × 10 આ 2 × 10⁵ હજી કરીએ તો 3.6 × 10⁶ આટલા પાવર નો 6 જૂલ બરાબર આ શું થયો ઉર્જા થઈ આ શું થઈ આપણા માટે ઉર્જા થઈ કે 3.6 × 10⁶ જૂલ જેટલી ઉર્જા થઈ એક કિલો વોટ અવર પાવર કે એક કિલો વોટ અવર પાવર એટલે આપણે તો કે કેટલી ઉર્જા તો કે 3.6 × 10⁶ જૂલ જેટલી ઉર્જા થઈ બરાબર કે બરાબર તો પાવર એટલે કાર્ય કરવાનો દર P બરાબર W ના છેદમાં T પણ આપણે વિદ્યુત ઉર્જામાં વાત કરીએ તો કે W માં આપણે વાત જો કહીએ તો કે કાર્ય માટે આપણે શું લીધું હતું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે ભણ્યા ત્યારે આપણે આવું સૂત્ર લીધું હતું V બરાબર W ના છેદમાં Q
બરાબર એક કુલમ વીજ ભાર હોય એને તો કે એક જૂલ જેટલી ઉર્જા આપવામાં આવે મતલબ એક વિદ્યુત સ્થિતિમાન નો તફાવત થયો બરાબર તો કે W બરાબર હજી શું લખી શકીએ વીક્યુ તો વીક્યુ શું થાય આપણા માટે ઉર્જા થાય બરાબર આ ડબલ્યુ ડબલ્યુ કાર્ય કાર્ય એટલે આપણે અહીંયા ઉર્જાની જ વાત કરીએ છીએ કે આપણે એને ઉર્જા આપીએ છીએ બેટરીમાંથી શું મળે છે વિદ્યુત ભાર જે છે એને ઉર્જા જ મળે છે એટલે આ વીક્યુ આપણા માટે શું છે ઉર્જા જ છે તો હવે આને અહીંયા મૂકીએ તો કે વીક્યુ ના છેદમાં પી આ પી અહીંયા આવી જાય તો પી ઇન્ટુ ટી બરાબર વીક્યુ આવું થાય પી ઇન્ટુ ટી બરાબર વીક્યુ પી ઇન્ટુ ટી બરાબર વીક્યુ મતલબ કે પાવર અને સમયનો ગુણાકાર એ આપણા માટે શું છે વિદ્યુત ઉર્જા જ છે બરાબર એટલે અહીંયા કીધું એમ કે પી ઇન્ટુ ટી બરાબર કે પી ઇન્ટુ ટી એટલે આપણા માટે શું થઈ વિદ્યુત ઉર્જા જ થઈ એટલે પાવરનો એકમ વોટ સમયનો એકમ કલાક બરાબર એટલે વોટ અવર કારણ કે આપણે વોટ અવર માં વાત કરવાની છે બરાબર કે આપણે નાના એકમમાં વાત કરવાની નથી એક વોટ એટલે નાનો એકમ થયો બરાબર તો એક વોટ અવર એટલે એને કરું વ્યાખ્યાયિત કરું તો એક વોટ પાવર એક કલાક સુધી ઉપયોગમાં લેવામાં આવે બરાબર જેને શું કહેવામાં આવે છે એક વોટ અવર એક કિલો વોટ અવર હવે આ નાનો એકમ થઈ ગયો વોટ એક વોટ એટલે મેં કીધું એમ કે નાનો એકમ થયો તો આપણે શેમાં લઈએ છીએ કિલો વોટ માં આવે કે એક કિલો વોટ અવર આ એક કિલો વોટ અવર એટલે એક યુનિટ થયો એક કિલો એટલે તો કે 1000 વોટ અવર બરાબર તો આ 1000 વોટ અવર અવર એટલે કલાક એક કલાકમાં કેટલી સેકન્ડ હોય આપણે સેકન્ડ નો ફેર હોય તો કે 3600 સેકન્ડ 3600 સેકન્ડ થઈ બરાબર આ વી ક્યા આ પી ઇન્ટુ ટી આપણા માટે ઉર્જા છે ઉર્જાનો એકમ શું હોય ઉર્જાનો એકમ જૂલ હોય બરાબર અહીંયા જે આ જૂલ આપ્યો છે એનો એકમ છે ઉર્જાનો એકમ છે એનો એકમ છે ઉર્જાનો એકમ બરાબર પછી આપણે સાદરૂપ આપીએ તો આપણે આવું મળે કે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ જેટલી ઉર્જાનો શું કરીએ છીએ આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર આ વિદ્યુત પાવરની વાત થઈ તો કે હવે આપણે વાત કરવાની છે ઈ છે ઉદાહરણ નંબર 12.10 ની બરાબર અહીંયા આપણે બે ઉદાહરણ જે છે આ બે ઉદાહરણ અને ત્યાર પછી પાછા બીજા બે એટલે ચાર ઉદાહરણ આપણે જોવાના છે તો ચાર ઉદાહરણ વિશે આપણે વાત કરીએ તો જોઈએ ઉદાહરણ નંબર 12.10 કેટલું છે ઉદાહરણ નંબર 12.10 તો આ 12.10 માં આપણે શું કીધું છે તો આપણે એવું આપ્યું કે એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટના દરથી ઉર્જા વપરાય હવે મહત્તમ દરથી ગરમ થાય છે બરાબર ગરમ થાય એટલે કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એમાં બરાબર તો ત્યારે કેટલા તો કે 840 વોટ શું કરે છે આટલા દરથી એક 840 વોટ જેટલું ઉર્જાનો એ ઉપયોગ કરે છે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે હવે વોલ્ટેજ આપેલા છે 220 વોલ્ટ આપે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ છે તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ ગણો બરાબર બે કિસ્સા આપેલા છે એમાં પહેલો જે છે એમાં છે તો કે શું કીધું છે કે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે બરાબર હવે તમને અહીંયા એવું કીધું છે કે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે 840 વોટ બરાબર આટલા વોટના દરથી ઉર્જા દરથી એટલે એક સેકન્ડમાં 840 વોટ બરાબર એનો મતલબ એ છે કે આપણા માટે શું થયું પાવર થયો તો કે આપણે પી બરાબર આપેલું છે કેટલું આપેલું છે 840 વોટ બરાબર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે વખતે કેટલો છે 220 વોલ્ટ બરાબર તો આપણે શું અહીંયા ગણવાનું છે તો કે એક તો વિદ્યુત પ્રવાહ અને બીજું અવરોધ તો હવે પી આપેલો છે વી આપેલો છે આઈ ગોતવાનો છે તો આપણી પાસે સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ પર બરાબર આવું સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ આઈ ગોતવાનો તો આઈ ને કરતા બનાવો આઈ બરાબર તો કે પી ના છેદમાં વી પી આપને આપેલો છે 840 વી આપણે આપેલો છે 220 તો જો કે 84 ભાગ્યા 20 તો આપને મળશે 84 ભાગ્યા 20 કરો એટલે આપને મળે 3.82 એમ્પિયર આ શું મળ્યો પ્રવાહ તો કે આ મળી ગયો વી છે તો આર મળી ગયા હા તો કે વી ઇઝ ઇક્વલ ટુ આર તો આર ને કરતા બનાવો આર બરાબર તો કે વી ના છેદમાં આઈ વી મળ્યો વી છે આપણા માટે 220 આઈ કેટલો મેળવ્યો 3.82 બરાબર
तो आर के ओम मैसे अपने तो आर की वेल्यू गणतरी करिए तो आर बराबर अपने 57.60 ओम आर के 57.60 ओम हम शू कीधे तो लघुत्तम दर थी गरम थे त्यार ત્યારે પાવર કેટલો કીધો છે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે તો કે 360 વોટ ના દરથી ગરમ થાય છે તો કે P બરાબર 360 વોટ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો ને એટલો છે V બરાબર 220 તો કે ત્યારે શું કરવાનું I ગોતવાનો ને R ગોતવાનો તો ફરીથી I બરાબર આવી રીતે I બરાબર તો કે P ના છેદમાં V તો P આપણી પાસે છે 360 V છે 220 तो के 1.64 एम्पीयर प्रवाह कितना मिल से आपने 1.64 एम्पीयर अने आर अवरोध की बात करिए तो के आर बराबर वी ना छेद में आई वी 220 आई मिलो 1.64 तो आ मिल से 134.15 ओम 134.15 ओम बराबर तो आ उदाहरण 12.10 त्यार पछी आपने कीधु छे उदाहरण नंबर 12.11 तो आपणे उदाहरण 12.11 नी वात करीए उदाहरण 12.11 मां हवे आपने शुं कीधु छे आपने एवुं कीधु छे के भाई 4 ओम ना अवरोधमां હવે એક અવરોધ આપેલો છે એનો વેલ્યુ કેટલી છે 4 ઓમ દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય એક સેકન્ડમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે 100 જૂલ જેટલી ઉષ્મા બરાબર આટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો શું કીધું છે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો હવે અહીંયા કેટલી માહિતી આપેલી જોવો તો કે પહેલા અવરોધ આપેલો છે બરાબર અવરોધ આર બરાબર છે 4 ઓમ ત્યાર પછી એવું કીધું છે કે કેટલા જૂલ ઉષ્મા સોરી ઉત્પન્ન થાય છે દર સેકન્ડે તો કે 100 જૂલ જેટલી શું થાય છે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે મતલબ કે એચ આપણે આપેલો છે એચ આપણે ઉષ્મા યાદ કરો છેલ્લા લેક્ચરમાં ઉષ્મા વિશે ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય છે એના વિશે ભણ્યા હતા બરાબર તો કે એચ બરાબર 100 જૂલ તો આપણે શું શોધવાનું કે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો તો કે આ વી આપણે શું કરવાનું છે ગોતવાનું છે તો આપણી પાસે આવું સૂત્ર હતું કે એચ બરાબર વી આઈ ટી બરાબર અને એક સૂત્ર આવું થાય એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી આ બંને સૂત્ર ઉપરથી યદિ એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી કરો તો પેલા આપણા માટે તો કે આઈ તો છે નહીં તો આપણે શું ગોતવું પડે આઈ ગોતવો પડે પછી આર ની વેલ્યુ છે ટી ટી સમય નો અહીંયા આર જૂલ ના દર થી એવું કીધું છે એટલે ટી બરાબર એક સેકન્ડ ટી બરાબર એક સેકન્ડ હવે તો કે આપણી પાસે નથી તો કે એચ બરાબર વી આર તો આઈ છે નહીં તો આપણે ખબર છે કે અવરોધ આપેલો છે વોલ્ટેજ આપેલા છે બરાબર તો આપણે વોલ્ટેજ અહીં આપેલા છે તો આપણે ઓહ્મના નિયમનો ધારો કે ઉપયોગ કરવામાં આવે તો કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઓહ્મનો નિયમ આમ છે આના પરથી વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર કરીએ તો અથવા તો V ઇઝ ઇક્વલ ટુ IR ની કિંમત H બરાબર VIT માં મૂકતા બરાબર અથવા તો આપણે I ને રિપ્લેસ કરવો છે તો તો કે અહીંયા જે આપણે સાદરૂપ I બરાબર આપણે આમ લખીએ કે V ઇઝ ઇક્વલ ટુ आई आर तो आई इज इक्वल टू वी बाय आर आउ थाय आई इज इक्वल टू वी बाय आर तो यहां लिखिए आई इज इक्वल टू वी बाय आर ની કિંમત h બરાબર v i t માં મૂકતા તો i ની બદલે હું v મૂકતે તો h બરાબર v સ્ક્વેર t upon r આમ થાય હવે આપણે શું ગોતવાનું જો h છે આ છે r છે છે t બરાબર 1 સેકન્ડ તો વી સ્ક્વેર વી સ્ક્વેર ને કરતા બનાવો વી સ્ક્વેર ને કરતા બનાવો શું થાય એચ આર છેદમાં ટી બરાબર
एच आर छेद मा टी, तो अहीं वी स्क्वेर छे तो बन्ने बाजू शुं करवुं पड़े, वर्गमूळ लेवानुं, तो के बन्ने बाजू कारण के आपणे वी गोतवानुं छे, वी स्क्वेर नहीं, बन्ने बाजू वर्गमूळ लेता बराबर डायरेक्ट किंमत मूकी दे तो वांधो नहीं बराबर। तो आ रीते तारो काकडो डायरेक्ट किंमत मूकीए, बन्ने बाजू वर्गमूळ लईने करो के डायरेक्ट किंमत मूको जे पण रीते करवुं होय बराबर। एच एच आपनी पासे छे 100 गुणा आर, आर केटलो छे 4 छेद मां टी एटले 1, तो अहींया वी स्क्वेर आपणे केटलो मळशे 400, तो वी अंडर रूट करवो पड़े, वी 400 नो वर्गमूळ 20। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? V બરાબર 20 વોલ્ટ જેટલો આવશે બરાબર। ટેક્સ્ટબુકમાં બીજી રીતે આપેલો છે બરાબર, એમાં I સ્ક્વેર RT ઉપરથી કરેલો છે, તો પેલા I ગોતેલો છે બરાબર, I ગોતી I મળી જાય, જો H છે R છે T છે તો એની ઉપરથી I મળી જાય, I મળી જાય વળી પાછો ઓહ્મનો નિયમ કે V is equal to I R, R તો છે તમારી પાસે, તો એવી રીતે કરો તો પણ વાંધો નહીં, ડાયરેક્ટ આવી રીતે કરો તો પણ વાંધો નહીં બરાબર। ત્યાર પછી બીજા બે દાખલા આપણે એમાં કીધું છે, ઉદાહરણ 12.12 તો જોઈએ, ઉદાહરણ 12.12 માં આપણે શું કીધું છે કે એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે, વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે, બલ્બનો પાવર સાવ સિમ્પલ બરાબર, તમને આવું આપેલું છે V બરાબર 220 વોલ્ટ બરાબર, પ્રવાહ I બરાબર કેટલો છે 0.50 એમ્પિયર, 0.50 એમ્પિયર, તો તમારે શું ગોતવાનું છે? પાવર, તો આપણે ખબર છે P is equal to VI, તો V કેટલો છે 220 ને I, I કેટલો છે 0.50, 0.50 એટલે 1 ના છેદમાં 2 બરાબર, 1 ના છેદમાં 2 કયો કે 0.50, કે આને જે આમ લખવું હોય લખી શકું, 1 ના I બરાબર 1 ના છેદમાં 2 એમ બરાબર, તો પાવર P બરાબર 220 ભાગ્યા 2 110 વોટ, 220 ભાગ્યા 2 અને પાવર P બરાબર કેટલું થશે 110 વોટ બરાબર। ત્યાર પછી આપણા માટે છે ઉદાહરણ નંબર 12.13 છેલ્લું ઉદાહરણ બરાબર। તો હવે તમને આ જે 12.13 જે છે બરાબર, આ 12.13 માં આપણે એવું કીધું છે કે 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે, રોજ કેટલું 8 કલાક ચલાવવામાં આવે છે, 3 પ્રતિ કિલો વોટ અવર ના લેખે 30 દિવસ ચલાવવા માટેની ઉર્જા, શું કીધું છે ઉદાહરણ 12.13 માં કે 400 વોટ નું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે, તો 3 રૂપિયા પ્રતિ કિલો વોટ અવર ના લેખે 30 દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? તો પેલા તો અહીંયા એ જવાનું પડે કે કેટલી ઉર્જા જે છે બરાબર, કે 30 દિવસ માટે ઉર્જા કેટલી ઉપયોગમાં લેવાતી હશે, 30 દિવસ માટે કેટલી ઉર્જા, પછી તો કે 1 કિલો વોટ અવર ના પાવર, 1 કિલો વોટ અવર ના કેટલા કીધા છે આપણે 3 રૂપિયા બરાબર, તો આપણે હવે જેટલી 30 દિવસ માટે મળશે એટલા માટે આપણે શું કરવું પડે, વાત કરી પડે। તમને એમ કીધું છે કે 400 વોટ નું રેટિંગ ધરાવતું એટલે કે એનો પાવર એકો 400 વોટ બરાબર, કે 1 કલાકમાં 400 વોટ ઉર્જા જે છે બરાબર, અથવા તો એમ કહી શકાય કે 1 કલાકમાં 400 જૂલ જેટલી ઉર્જા શું કરતું હશે, ઉપયોગ કરતું હશે એવું રેફ્રિજરેટર દિવસમાં કેટલી કલાક, તો કે 8 જ કલાક ચલાવવામાં આવે છે બરાબર, 8 કલાક ચલાવવામાં આવે છે, તો પેલા તો આપણે એ ગણવું પડે કે 1 દિવસમાં એ કેટલી ઉર્જાનો શું કરતું હોય, ઉપયોગ કરતું હોય, તો આપણે અહીંયા લખીએ કે 400 વોટ રેટિંગ ધરાવે છે તો કે 1 દિવસ માટે અથવા તો સોરી 8 કલાક માટે બરાબર, કે 8 કલાક આપણે એમ લખીએ કે ભાઈ 1 કલાકમાં 400 વોટ પાવર નું કન્ઝપ્શન કરતું હોય તો 8 કલાકમાં એ કેટલા વોટ પાવર નું કન્ઝપ્શન કરે બરાબર, અથવા તો ઉપયોગ કરે, તો કે 1 કલાકમાં 1 કલાક માટે પાવર કેટલો છે 400 વોટ,
બરાબર. તો હવે આપણે અહીંયા કેટલા કલાક માટેની વાત કરવાની, તો કે 8 કલાક માટે પાવર કેટલો, તો કે આ 400 ગુણ્યા 8 બરાબર, તો કે 8 4 32 મતલબ કે આવશે 3200 વોટ પ્રતિ દિવસ. પ્રતિ દિવસ કેટલા વોટ ઉપયોગ કરે છે, પાવર કેટલો ઉપયોગ કરે છે, 3200 વોટ. હવે તો કે આપણે કેટલા દિવસ માટે જોઈએ છે, 30 દિવસ માટે બરાબર. તો અહીંયા લખીએ કે એક દિવસમાં 3200 વોટ પાવર નો ઉપયોગ કરે બરાબર, 3200 વોટ પાવર ઉપયોગ કરે તો આપણે કેટલા દિવસ માટે, તો કે 30 દિવસ માટે કેટલો ઉપયોગ કરે, તો કે 3200 × 30 મતલબ કે કેટલું થાય, 3200 × 30 3200 × 30 કરીએ તો કે 0 બરાબર, 3 0 3 2 6 3 3 9 એટલે તો કે 96000 વોટ અવર બરાબર. 96000 વોટ અવર કેટલા દિવસ માટે, તો કે 30 દિવસ માટે કેટલો પાવર થશે, અથવા કેટલા જૂલ ઉર્જા થશે, તો કે 96000 વોટ અવર જેટલી ઉર્જા, અથવા તો 96000 જૂલ જેટલી ઉર્જાનો શું કરતો હશે, ઉપયોગ કરતો હશે. 96000 જૂલ એટલે તો કે 96 કિલો વોટ અવર બરાબર. 96 કિલો વોટ અવર શું થયો, એનો પાવર થયો, તો કે 1 કિલો વોટ અવર ના 3 રૂપિયા, તો 96 કિલો વોટ અવર ના કેટલા રૂપિયા, તો કે 3 × 96 બરાબર, 3 × 96 કિલો વોટ અવર બરાબર. તો કે 3 × 96 કિલો વોટ અવર કરો તો આપને મળે, 3 × 96 કરશો તો કેટલું મળશે, તો કે 288 રૂપિયા જે છે, આ 288 રૂપિયા બરાબર એ શું કરતો હોય, 30 દિવસમાં આટલા રૂપિયા ઉર્જાનો શું થતો હોય, ખર્ચ થતો હોય બરાબર. આટલા રૂપિયાનો શું થતો હોય, ખર્ચ થતો હોય. આપણે કીધું કે 1 કિલોવોટ અવર ના કેટલા, 3 રૂપિયા બરાબર. તો અહીંયા આપણે કેટલા કિલોવોટ અવર, જે રેફ્રિજરેટર છે એ કેટલા કિલોવોટ અવર નો ઉપયોગ કરે છે, તો કે 96 કિલોવોટ અવર નો શું કરે છે, એ 30 દિવસ માટે ઉપયોગ કરે છે બરાબર. પેલા તો કે 1 કલાક માટે ના 400 આપણે કીધા છે, તો રોજ કેટલું ચાલે છે, તો કે 8 કલાક, તો 1 દિવસ માટે 8 કલાક ચાલતું હોય, તો 8 કલાક માટે ગોતી લેવાના, 8 કલાક માટે કેટલો ઉર્જાનો ઉપયોગ કરતો હશે, તો કે 3200 બરાબર. તો હવે તો કે આપણે 1 દિવસમાં 3200 મળે છે, તો 30 દિવસ માટે કેટલા, તો કે 30 દિવસ માટે કેટલું મળશે, તો કે 96000 વોટ અવર મતલબ 96 કિલો વોટ અવર. તો 1 કિલો વોટ અવર માં 3 રૂપિયા હોય, તો 96 કિલો વોટ અવર ના કેટલા, તો કે 3 × 96 કિલો વોટ એટલે કેટલું આવશે, તો કે 288 રૂપિયા જે છે, 288 રૂપિયાનો શું કરતો હશે, ખર્ચ ઈ રેફ્રિજરેટર ને ચલાવવા માટે 288 રૂપિયાનો શું થતો હોય, ખર્ચ થતો હોય બરાબર. તો ચેપ્ટર જે વિદ્યુત ચેપ્ટર જે છે, આ ચેપ્ટર અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે બરાબર. હવે આપણે જોવાનું છે, એ જોવાનું છે ચેપ્ટર નંબર 13. તો આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13 વિશે શું કરવાનું છે, વાત કરવાની છે.